સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ એવા વડતાલના ગાદી વિવાદને લઈને છેલ્લા લાંબા સમયથી ચાલતી ન્યાયિક લડત હવે અંતિમ તબક્કામાં છે. આજે આ કેસમાં ચુકાદાની સંભાવના છે અને આ પહેલા ગઢડાના એસપી સ્વામી અને સ્વામી અજેન્દ્ર પ્રસાદના પુત્ર નૃગેન્દ્ર પ્રસાદ કોર્ટમાં હાજર રહ્યા હતા. જો કે ન્યાયાધીશ રજા ઉપર હોવાથી આજે આ કેસમાં ચુકાદાની સંભાવના છે. તો મહત્વનું છે કે તેમને પદભ્રષ્ટ કરાયા હતા અને ત્યારબાદ તેમના પર જે કેસ ચાલી રહ્યો છે તેમાં આજે ચુકાદો આવી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. લાંબા સમયથી આ ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો નિયમ અનુસાર જે દીક્ષા આપતા હોવાની વાત છે તેને લઈને આ મામલો ગરમાયો હતો. ચરણ ભેટ જમા કરાવતા ન હોવાનો આક્ષેપ છે તેમના પર. તો કેટલાક એવા ગંભીર આક્ષેપ જેને લઈને ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટ તેમનાથી નારાજ હતું. તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. 16 વર્ષ પહેલા તેમને પદભ્રષ્ટ કરાયા હતા અને આ મામલે કોર્ટમાં ક્યારની ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે આજે ચુકાદો આવે તેવી સંભાવના છે. તો સંપ્રદાયની પરંપરાને તોડવાનો તેમના પર આક્ષેપ છે. તો ગઢડાના એસપી સ્વામી અને સ્વામી અજેન્દ્ર પ્રસાદના પુત્ર નૃગેન્દ્ર પ્રસાદ કોર્ટમાં હાજર રહ્યા હતા પહેલા. જો કે ન્યાયાધીશ રજા ઉપર હતા અને ત્યારે આજે હવે ચુકાદો આવે તેવી સંભાવના છે. તો વડતાલથી સંવાદદાતા અભિષેક આપણી સાથે જોડાઈ ગયા છે આ મુદ્દે. અભિષેક, જે રીતે આખો મામલો સામે આવ્યો હતો તેમના પર આક્ષેપો કયા કયા છે અને આજે જે ચુકાદો આવવાનો છે શું સંભાવના જોવાઈ રહી છે? તો જે રીતે તેમના પર આ ગંભીર આરોપો લાગ્યા હતા, અભિષેક ફરી એકવાર આપને પૂછવા માંગીશ, જે રીતે તેમના પર આરોપ લાગ્યા હતા આ પદભ્રષ્ટ સ્વામી ઉપર શું શું આરોપો છે અને ચુકાદામાં શું આવી શકે આજે સામે? તો આખો મામલો જે હતો નડિયાદ કોર્ટમાં તેની સુનાવણી ચાલી રહી હતી. સંપ્રદાયની પરંપરાને તોડવાનો તેમના પર આરોપ છે અને નિયમ અનુસાર જે પાર્ષદોને સંત દીક્ષા આપતા ન હોવાનો તેમના પર આક્ષેપ છે. ત્યારબાદ ચરણ ભેટ જમા કરાવતા ન હોવાનો પણ આક્ષેપ તેમના પર લાગ્યો હતો અને 1984માં અજેન્દ્ર પ્રસાદજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી હતી. તો 16 વર્ષ પહેલા સત્સંગ મહાસભાએ અજેન્દ્ર પ્રસાદને દૂર કર્યા હતા અને આ રીતે તેમને પદભ્રષ્ટ કરાયા. ત્યારબાદથી નડિયાદ કોર્ટમાં આ મામલો પહોંચ્યો છે અને ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી. જો કે આજે તેના પર ચુકાદો આવે તેવી સંભાવના છે. અભિષેક, આખો મામલો શું છે, શું શું આરોપો છે અને આજે ચુકાદામાં શું આવી શકે? તો જે રીતે પદભ્રષ્ટ કરાયા હતા અજેન્દ્ર પ્રસાદજીને અને આ તેમના પર જે મામલો સામે આવ્યો હતો, પરંપરાને તોડવાનો મામલો છે આખો. સંપ્રદાયની પરંપરાને તેમણે તોડી હોવાનો આક્ષેપ છે તેમના પર અને 16 વર્ષ પહેલા સત્સંગ મહાસભાએ અજેન્દ્ર પ્રસાદને દૂર કર્યા હતા. ત્યારબાદ તેમના પ્રત્યેની નારાજગી સામે આવી હતી અને નડિયાદ કોર્ટમાં આખો મામલો પહોંચ્યો હતો. સંપ્રદાયની પરંપરાને તેમણે તોડી હોવાનો તેમના પર આક્ષેપ છે. તો મહત્વનું છે કે તેમના પુત્ર પણ કોર્ટમાં હાજર રહ્યા હતા અગાઉ, જો કે જજ રજા પર હતા ત્યારે આજે હવે ચુકાદો આવે તેવી સંભાવના છે. તો ચરણ ભેટ જમા કરાવતા ન હોવાનો પણ તેમના પર આક્ષેપ છે. વિવિધ આક્ષેપો જે તેમના પર કરવામાં આવી રહ્યા છે તે પુરવાર થયા છે કે કેમ અને ચુકાદામાં શું સામે આવે છે તેના પર હવે સૌની મેટ મંડાયેલી છે.
તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની વાત છે કે જ્યાં ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદજી જેમને પદભ્રષ્ટ કરાયા હતા અને ત્યારબાદથી ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા જેનો આજે અંત આવી શકે અને આજે ચુકાદો આવે તેવી સંભાવના છે. અભિષેક, આખો મામલો શું છે જણાવશો? આ વડતાલ ટેમ્પલ બોર્ડનું આ કેસ છે. ત્યાંના પદભ્રષ્ટ કરાયેલા આચાર્ય રાજેન્દ્ર પ્રસાદ ઉપર ફેંસલો આજે આવવાનું સંભાવના છે. જે 16 વર્ષ પહેલાં વડતાલ મંદિરમાં પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા, તેમની સામે સત્સંગ અને મંદિરના ખિલાફમાં અનેક કાર્યો કરવાના વિવિધ ચાર્જો લગાવવામાં આવ્યા હતા. જે મામલે આજે નડિયાદ કોર્ટમાં ફેંસલો આવવાનો છે. આ મામલો 2003માં જ્યારે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યું ત્યારે ભાવનગર કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું અને ત્યાંથી ફરી ટ્રાન્સફર થઈને, કેમ કે ખેડા ડિસ્ટ્રિક્ટમાં વડતાલ મંદિર આવે છે એટલે ત્યાંથી ટ્રાન્સફર થઈને આ મામલો નડિયાદ કોર્ટમાં આવ્યો હતો અને 16 વર્ષથી આ મામલો ચાલી રહ્યો છે. હવે આ મામલે આજે ફેંસલો આવવાની શક્યતા છે. જી અભિષેક, અને કયા કયા આરોપો તેમના પર લગાવવામાં આવ્યા છે? ચુકાદામાં શું આવી શકે, શક્યતાઓ શું છે? તેમની સામે સત્સંગ વિરુદ્ધ કાર્ય કરવાનું અને જે તેમના કાર્યો હતા, જે દીક્ષા આપવાનું કાર્યો, મંદિર બનાવવાનું કાર્યો, મંદિર સ્થાપવાનું કાર્યો હતું તે ના કરવાનું અને જે મંદિરની આવક હતી તે પોતાના ઘર ભેગા કરવાનું આક્ષેપ તેમના સામે કરવામાં આવ્યા હતા અને એવા પણ કહેવામાં આવતા હતા કે મંદિરની જે ધન સંપત્તિ હતી તે પોતાની પાસે લઈ જતા હતા, પોતાની પાસે રાખતા હતા અને ધર્મ પ્રચારના જે કાર્યો હતા તેમાં તે ઇન્વોલ્વ નહીં થતા હતા, જે કારણે તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને એ જ મુદ્દે હવે ફેંસલો આવવાના છે. જી અભિષેક, આભાર આપનો વિગત માટે. તો જે રીતે વિવિધ આક્ષેપો તેમના પર છે, સંપ્રદાયની પરંપરાને તોડવાનો આરોપ છે અને મંદિરમાં જે પણ દાન પેટે રકમ આવતી તે તમામ તેઓ ઘર ભેગી કરતા હોવાનો પણ આક્ષેપ છે. આ તમામ આક્ષેપોને જોતા તેમના પર કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ચુકાદો આવી શકે.